શ્રી સ્વામિનારાયણ. વાળા દર્શક મિત્રો, હું અને તમે આપણે બધા અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. પણ દર્શક મિત્રો, દુઃખની વાત એ છે કે આ 21મી સદી આજે 20મી સદી બની અને પડકારરૂપ બની બેઠી છે. આજ રાષ્ટ્રો વચ્ચે કોઈ સ્નેહ સંબંધો નથી. પણ મારા નાના મોઢે આટલી મોટી વાત નહીં કરું તો પણ ચાલશે. પણ જ્યારે સગા બાપ અને બેટા વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે, પતિ અને પત્ની વચ્ચેથી જ્યારે સ્નેહના સંબંધો અને દિલની લાગણીઓ ખલાસ થઈ જાય છે, ત્યારે એ કુટુંબમાં પડે છે તિરાડ, 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 તિરાડ. પણ દર્શક મિત્રો, મકાનની દિવાલમાં તિરાડ પડતા દિવાલ તૂટે છે, જ્યારે સંબંધોમાં તિરાડ પડતા દિવાલ સર્જાય છે. જેને વિચારતા કરી મૂકે તેવી વાત. પણ એ સંબંધોને જો સત્સંગ દ્વારા મજબૂત કરવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત એ સ્નેહ સંબંધોમાં લેશ માત્ર તિરાડ પાડી નહીં શકે. મારા આત્મીય સ્વજનો, પૂજ્યપાદ ગુરુદેવ શ્રી હવેલકદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર થયેલ આ રૂપકને નિહાળીએ અને જીવનમાં પ્રેરણા મેળવીએ, સાચા સત્સંગી થઈ સુખ શાંતિ પ્રાપ્ત કરીએ. લો માણીએ, 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 માણીએ વપાક, 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 તિરા, 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 તિરા. સંવાદ તિરા. સંસાર જગતમાં વ્યાપ્ત છે અંધકાર, ભૂલાયા મૂલ્યો સારા સાર, વિસાર્યા છે સંસ્કાર, ચૂકે ધબકાર સમજની નાડ, તૂટે સંબંધ કેરી વાડ, હર પરિવારની છે આરાડ, પડે કુટુંબમાં તિરાડ. એક બાળક સુરતના જય સ્વામિનારાયણ વાંચશો. મહારાજ, મારા મમ્મી મને કહે છે કે હું દોઢ ડાયો છું. સવાલ પૂછી પૂછીને હું એમને હેરાન કરું છું. મારા પપ્પા મને ડબડબિયો કહે છે, કારણ કે મોટા લોકોની વાતમાં વચ્ચે બોલવાની મને ટેવ છે. મહારાજ, મારા દાદીમાં છે ને તે તીર્થ કરવા ગયા છે, તેથી ઘરમાં થોડી શાંતિ છે. બાકી મમ્મી ને દાદી બે એકબીજા સાથે ટેચ કરતા હોય. દાદા મારા ખાસ દોસ્તાર છે. આજે સવારે જ મારા માથે હાથ ફેરવતા કહેતા હતા, સુરત તું ક્યારેય તારા પપ્પા જેવો ન થતો. એવું કેમ બોલ્યા હશે? મહારાજ, સાચું કહું તો ઘરમાં મને ગમતું જ નથી, ભણવાનું પણ ગમતું નથી, બાળ સભામાં જવાનું ગમે છે, પણ છે ને મારા પપ્પા મને બાળ સભામાં જવા જ દેતા નથી, મારે છાના છાના બાળ મંડળમાં જવું પડે છે. હવે શું લખું?
ने महाराज तमने खबर छे मारो मोटो भाई छे ने स्नेहल कॉलेज मा भणे छे ते मने कहतो तो कि मम्मी मामा ना घरे शु काम गया छे खबर छे कारण के पप्पा ने मम्मी छूटा पड़ी जवाना छे मने बहुज दुख थाय छे शु बधाना घर मा आवुज थतु हशे घर मा केम बधा आउ करे छे मने तमारा घरे बोलावी लो मारे तमारी पासे आवु छे अमारा संचालक कहे छे मननी वात एक चिट्ठी मा लखी भगवान ने मूर्ति पासे मुकी देवानी एटले आपणी प्रार्थना भगवान सांभळे अने आपणी रक्षा करे महाराज तमे अमारी रक्षा करशो ने लिखितन सूरदना जय स्वामीनारायण महाराज जुओ आ चिट्ठी तमारी पासे मुकू छू तमे वाची लेजो हो ने आशीर्वाद मोकलजो शांतिलाल अरे ओ शांतिलाल घर मा छो के ओ हो आ शू आश्चर्य छे अरे 40 वर्ष थी जोतो आव्यो छु जे घर मा धर्म ध्यान ने दीवाबत्ती थता नथी केवल लोक लाजे भगवान नी मूर्ति पधरावी राखी छे घर मा ए घर नो नबीरो आजे संतना चरण मा हाथ जोड़ी नो उभो छे हे महाराज अमारी रक्षा करो अमारी रक्षा करो सूरत अरे बेटा सूरत केम रड़े छे तू शू थयो बेटा तने कोई मार्यो ना तो तू पड़ी गयो तो ना भूख लागी छे ना मम्मी पासे जाऊ छे बराबर ने ना 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 मारे महाराज पासे जाऊ छे तमे मने लई जशो ओहो एटली ज वात छे ने तुम्हारे रड़वानो ना होय बेटा हूँ तने लई जईश बस પણ પાછું આ ઘરમાં નહીં આવવાનું ઘરે તો આવવું જ પડે હા તું મને ત્યાં મૂકીને તમે એકલા અહીં ચાલ્યા આવજો તું કહે બધું જ હું કરીશ બસ પણ પહેલા મને એ કહે આ ઘરમાં તને શું તકલીફ છે અહીં આ ઘરમાં કોઈને રહેતા જ નથી આવડતું કોઈની પાસે પેલું 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 જ નથી શું નથી પેલું કહેવાય ને લા લા લાપસી એ નહીં લા લા લાગ લાગણી લાગણી હા બસ એ જ બધા એકબીજા સાથે જ્યારે જુઓ ત્યારે ફાઇટિંગ જ કરતા હોય ઝઘડો જ કરતા હોય એમ જ ને હા બેટા જ્યાં લાગણી ન હોય ને ત્યાં ઝઘડો થાય જ પણ દાદા આ લાલીઓ ને મોતીઓ કેટલા સારા છે આખો દિવસ બે સાથે જ ફરતા હોય ક્યારે લડે નહીં ઝઘડે નહીં ને આપણે રોટલી આપીએ ને તો બે છાના માના ખાઈ જાય લાલીઓ ને મોતીઓ હા 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 અચ્છા અચ્છા તું પેલા બે કૂતરાની વાત કરે છે ને હા બેટા એ લોકો પશુ કહેવાય એનામાં ક્યાં બુદ્ધિ હોય દાદા જો બતાવું તમને પેલી બખોલમાં છે ને તે ચકલીએ માળો બાંધ્યો છે એમાં બે બચ્ચા પણ રહે છે ઉડતી નાચતી કૂદતી ચકલી રોજ દાણા લાવે ને એમને ખવડાવે બે ચકલા એક જ માળામાં રહે છે પણ ક્યારેય ઝઘડતા નથી હું રોજ એમને જોયા કરું છું અચ્છા 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 તો તને પશુ પંખીઓ બહુ ગમે એમ જ ને એમ નહીં હસુ દાદા હું એમ પૂછું છું કે એક માળામાં બે પંખીઓ શાંતિથી રહી શકતા હોય તો ઘરના માણસો કેમ નહીં બેટા એ તો એવું છે ને કે ભગવાને પંખીઓને થોડી ઓછી બુદ્ધિ આપી છે તો આપણને બધાને ભગવાને કેમ વધારે બુદ્ધિ આપી છે તમે તો રોજ મંદિરે જાઓ છો તો ભગવાનને કેમ કહેતા નથી કે માણસને ઓછી બુદ્ધિ આપો ઘરમાં ઝઘડા તો બંધ થઈ જાય વાહ બેટા વાહ બરાબર વાત પકડી તે હો બેટા આ દુનિયામાં ઝઘડાનું મૂળ જ માણસની બુદ્ધિ છે પોતાનો એકડો સાચો રાખવામાં જ માણસ સમાજમાં કુટુંબમાં ક્લેશ વોરી લે છે
મને એમાં કાંઈ સમજ નથી પડતી હસુ દાદા, મને અહીંથી દૂર લઈ જાઓ, આ ઘરમાં મને નથી ગમતું, નથી ગમતું. સુરત બેટા, સુરત એમ ન બોલ, આ ઘર તારું છે, તારા માટે છે, તારે અહીં જ રહેવાનું છે. ના દાદા ના, મારું ઘર એટલે પંખીનો માળો, મારું ઘર એટલે ભગવાનનું મંદિર, જ્યાં શાંતિ હોય, જ્યાં બધા હસતા જ હોય, ક્યારેય ઝઘડતા ન હોય. બોલો, આપણા ઘરમાં છે એવું બધું? તારા સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી દીકરા. એટલે જ કહું છું દાદા, આ ઘરમાં મને મને કંઈક થાય છે, મને બીક લાગે છે. હસુ દાદા, મને લઈ જાઓ છો ને મહારાજ પાસે, મારે અહીંયા નથી રહેવું, મારે અહીંયા નથી રહેવું. બેટા, હા, તને તને હું ચોક્કસ ની મહારાજ પાસે લઈ જઈશ. બસ હવે શાંત થઈ જાજો, એકદમ શાંત. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. કોણ જાણે કેમ હસમુખ, આ છોકરાની વાતોથી મારા મનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાના મૂળિયા ઊંડા ઉતરતા જાય છે. દાદા, દાદા, મને કઈક થાય છે, મને કઈક થાય છે. બેટા શું થાય છે? મારા બોલ બોલ બેટા બોલ. મારા માથામાં દુખે છે, મારા માથામાં દુખે છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, દાદા, દાદા, મને 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 બહુ દુખે છે. દાદા, દાદા, મને બહુ બહુ દુખે છે. એનું મગજ તાણ અનુભવે છે. શાંતિ જોને, નસકોરમાં લોહીના ટસ્યા ફૂટી નીકળ્યા છે. બોલ બેટા બોલ. સુરત, સુરત બોલ બેટા, સુરત. શું થઈ ગયું આને? મારા કાળજાનો કટકો છે સુરત. ઉભો થઈ જા, ઉભો થઈ જા બેટા, ઉભો થઈ જા દીકરા. શાંતિલાલ, આ રડવાનો સમય નથી, ચાલ ઉભો થઈ જા, લઈ જાય ને હોસ્પિટલ. વત્સલ પણ ત્યાં જશે. ચાલ ચાલ, જલ્દી જલ્દી જલ્દી. ચાલો, તું 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 શું વત્સલને ફોન લગાડ. ચૂકે ધબકાર સમજની નાડ, તૂટે સંબંધ કેરી વાડ, ઘર પરિવારની છે આરાડ, પડે કુટુંબ માતિરાડ. ભાઈ આનંદ, અહીંયા આવ, અહીંયા અંદર આવ. સ્નેહલ, વેલકમ ટુ માય હોમ. વાવ વાવ સ્નેહલ, આ તારું ઘર છે? મસ્ત છે યાર, સાચે. એ બોલ, સોદો કરવો તારે? સોદો? હા, શેનો શેનો સોદો? હા, એક્સચેન્જ ઓફર આપું છું, એક્સચેન્જ ઓફર. તું આનંદ બની જા ને હું સ્નેહલ બની જાઉં. અરે આવા ઘરમાં રહેવા તો મળે? હે ભાઈ, આ બધું છે ને ભગવાનનું સર્જન છે, ઈશ્વરનું સર્જન છે, ઈશ્વરની રીતે બધું બરાબર છે. હું અહીં ને તું ત્યાં, હું અહીં ને તું ત્યાં, એ દૃષ્ટતા વિધાતાની છે. બાકી સાંભળ યાર, આ ઘર તો છે ને ભાઈ તણખલાનો માળો છે, માળો. જ્યારે તીખારો લાગશે ને, બધું ભળીને ભસ્મ થઈ જશે. ઓહો, તણખલાનો માળો કે છે તું? આને પાગલ તો નથી થઈ ગયો ને તું? અરે તને મારા જેવા અનુભવ થશે કદાચ. ઘર આજનું, આવતીકાલે સ્મશાન હશે કદાચ. આ ઘરને સ્મશાન કહી શકે એવી તારી ફિલસૂફીમાં મને તો કઈ સમજ નથી પડતી. હા દોસ્ત, ભાઈ જે ઘર તને ગમે છે ને, એ જ ઘરના વાતાવરણમાંથી, યુ નો, પાપા ગોઝ ટુ ઈસ્ટ, મમ્મી ગોઝ ટુ વેસ્ટ, નો લવ, નો અફેક્શન, નો રૂલ, નો રેગ્યુલેશન, નો એથિક્સ, no values, everybody is just barking like dogs. સાચું કહું, ઘરના આવા વાતાવરણથી હું હું તંગ આવી ગયો છું યાર. I want peace, I want love, અને એટલે જ તો મારા મનમાંથી શાંત, ઊંડા, પ્રગાઢ પ્રેમની ભરતી ઉભરી આવે છે. જવા દે, જવા દે યાર. પણ તને તને એક વાત પૂછું? અરે પૂછ ને યાર. આ હેપી મેરેજ લાઈફનું
સપનું જોયું છે તે ક્યારે? What about Snehal? What about? I haven't seen any dream about. હજુ તો ભાઈ ડિગ્રી હાથમાં આવી છે, હવે નોકરી ને પછી છોકરી. ભાઈ અમારા ઘરનો તો આ એથિક્સ છે, યુ નો, હોવો જ જોઈએ. પણ હેપી મેરેજ લાઈફનું એક સ્વપ્ન પણ હોવું જોઈએ. અરે આજે 22 વર્ષ પછી મારા મમ્મી પપ્પાનું લગ્ન જીવન તૂટવાને આરે છે, એમાં હું ને મારો ભાઈ બંને સેન્ડવિચ થઈ ગયા છીએ. પણ હું મારું લગ્ન જીવન ક્યારેય તૂટવા નહીં દઉં. અમે અમારા વિચારોને એકબીજાથી જુદા ક્યારેય નહીં પડવા દઈએ. પણ એવું પાત્ર તો મળવું જોઈએ ને લાઈફમાં. સાચું કહું? હા સાચું કહું તો મને એવું પાત્ર મળી ગયું છે. શું શું વાત કરે છે? એમ કોણ છે? નામ આપ એનું. પ્રીતિ. શું વાત કરે છે? પણ મારી સાથે એની દોસ્તી છે. હજુ તો મેં એને પ્રપોઝ જ કર્યું છે. તો એને તને હા પાડી? ના એટલે કે એને એને મારા તરફ લાગણી છે. મારી પ્રપોઝલ એને ઠુકરાવી પણ નથી. પણ એના વડીલ સાથે વાત કરશે અને આજે રાત્રે જ એનો જવાબ પણ આપશે. બહુ હિંમત વાળી છોકરી કહેવાય. એના પેરેન્ટ સાથે આવી વાત એક ખુલ્લા મને કરી શકશે? પરિણામ ગમે તે આવે પણ ખુલ્લા મને વડીલો સાથે વિચાર વિમર્શ કરવો જ જોઈએ આપણે. અને વાત છુપાવવાથી ફાયદા પણ શું છે? આ મા બાપ પણ જમાના પ્રમાણે ફાસ્ટ ફોરવર્ડ તો છે જ ને. શી હોપ્સ પોઝિટિવ એન્ડ આઈ ટુ. પણ દોસ્ત એક વાત એને મને એવી કરી કે એનો વિચાર મારો પીછો જ નથી છોડતો. તે એવી તે કેવી વાત કરી એને? એણે મને કહ્યું કે આપણા જીવનના કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ, સત્સંગ હોવો જોઈએ અને તો જ ઘરમાં સુખ શાંતિ રહેશે. સંતોના સદુપદેશનું વાંચન અને શ્રવણ આપણા વિચારોને સંગઠિત રાખે છે. માટે મંદિર, શાસ્ત્ર અને સંત એને હું છોડવા માંગતી નથી. એમના વચનમાં મને વિશ્વાસ છે. એમની આજ્ઞા પ્રમાણે જ હું કરીશ. ઓ તો એ મીરાબાઈનો અવતાર છે એમ જ કે ને? એ જે હોય તે, પણ અમારી ફ્રીક્વન્સી મેચ થાય છે યાર. સાચું કહું યાર, એની વાતો, એનું શાણપણ, એની ધર્મ ભાવના બધું મને ગમે છે. ઓ એ તો એમાં એવું છે ને, તું એના પ્રેમમાં પડો એટલે એનું બધું જ તને ગમવાનું. બધું આમ સ્વીટ 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 લાગશે તને. એ એ ચાલો જઈએ. હા ભાઈ, મયુરનો મેસેજ આવી ગયો, ચાલો નીકળી જઈએ. ચાલો વત્સલ, મેં કહ્યું ને તને કે તું મમતાને બોલાવી લે. હું મમતાને બોલાવવાનો નથી. હોસ્પિટલમાં નર્સ છે, આયા છે, હું છું એનો બાપ, ડોક્ટર પોતે, પછી ત્યાં બીજાની શી જરૂર છે? મને હા કે નામાં જવાબ જોઈએ છે. તું મમતાને લેવા જાય છે કે નહીં? એ જાતે જ આ ઘર છોડીને ગઈ છે. આવશે તો એ જાતે જ આવશે, હું એને તેડવા નહીં જાઉં. ને તમારે પણ કોઈ એ તકલીફ લેવાની જરૂર નથી. મને કોઈ જરૂર નથી એની. ઓકે? પણ સુરજ ને એની બહુ જરૂર છે. એની માં છે ને માતાના પ્રેમ વગર મુરઝાય છે તારો દીકરો. સુરજ ને સાજો નરવો રાખવો હોય તો એને બોલાવી પડશે. એને સાજો નરવો કરવા વાળો હું બેઠો છું ને એનો બાપ. આ એમ એ ડોક્ટર. તો ડોક્ટર થઈને તું ભૂલી રહ્યો છે કે દવા કરતા દુઆ વધારે જલ્દી અસર કરે છે. માતાની મમતા ને પિતાનું વાત્સલ્ય બે વગર તરફડી રહ્યો છે તારો સુરજ. એક નાનકડા બાળકને એની માતાથી દૂર રાખીને ઘોર પાપ ઓરી રહ્યો છે તું વત્સલ. મા બાપ અને પાપ સાથે મારે કઈ જ નિસ્બત નથી. વત્સલ, આ શું બોલી રહ્યો છે તું? એક કડવું અને નગ્ન સત્ય. મારી મેરેજ લાઈફને ખતમ કરવામાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો તે છે મારી બાનો. વાંક તો તારો ને તારી પત્નીનો છે. તમને લોકોને સાથે રહેતા ના આવડ્યું ને આળ ચડાવી દીધું તારી બા પર. તારા જીવનની હર ખુશી માટે પોતાના અરમાનોની હોળી કરનાર તારી બા તારું લગ્ન જીવન જોડે કે તોડે. તો ઘરમાં નાની નાની વાતોમાં કચકચ કરીને મમતાને માનસિક ત્રાસ આપવા સિવાય બીજું કર્યું પણ શું છે એણે? તારી વાઈફ મમતા હાથની બહુ છૂટી હતી.
સાડી ને થીગડા મારી મારી ને પાઈ પાઈ બચાવી તને ડોક્ટર બનાવનાર તારી બાનો કરકસર્યો જીવ, તારી વાઇફ ના ફાલતુ ખર્ચા અને મોટ શોખ સહન કરી શકતો નતો, ત્યાં એને ટકોર કરી તો એ કચકચ બની ગઈ. પણ તમે લોકોએ એને એની રીતે જીવવા દીધી હોત તો મારે આવા દિવસો જોવાનો વારો તો ન આવત. આ કોમ્પ્યુટર યુગ છે, જમાનો બદલાઈ ગયો છે, જમાના પ્રમાણે જાતને બદલતા કેમ નથી શીખતા તમે વડીલ લોકો? ભૂલ તમારી અને દુઃખ અમારે વેઠવાનું. અરે શું દુઃખ વેઠ્યું છે તે છોકરા? આજે 10-12 વર્ષ થયા, 9 મિનિટ પણ તું તારા સુરજને તારા ખોળામાં બેસાડી નથી શક્યો. અને આ તારી બા, એ બા જેણે 9-9 મહિના સુધી તને પોતાના પેટમાં રાખીને બહાર વેઠ્યો છે. વત્સલ, સાચી વાત છે શાંતિલાલની. મા બાપને મોટી ઉંમરે સ્વભાવ બદલવાનું કહેવું, તે કરતા મા બાપના સ્વભાવને નિભાવી લેવાનું કેમ નથી શીખી શકતા તમે લોકો? નહીં શીખે, હશું નહીં શીખે, એ લોકો કોમ્પ્યુટર યુગના મા બાપ છે. અને હશું તને ખબર છે, કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દરરોજ પોતાના બાળકને પેટમાંથી જ પરલોક રવાના કરી રહી છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું વત્સલ, કે એ માતાઓના લિસ્ટમાં તારી બાએ પણ નામ નોંધાવ્યું હોત તો કદાચ આ પૃથ્વી પર તારું અસ્તિત્વ પણ ન હોત. બાપુજી! અરે કદાચ તારા જન્મની સાથે જાણે ઉંચકીને કોઈ કચરા પેટીમાં કે ઉકરડામાં ફેંકી દીધો હોત તો. પણ એણે આમાંનું કશું જ ન કર્યું, કારણ કે એને તારી સાથે લાગણી હતી અને એથી તું જીવન ટકાવી શક્યો છે. પણ મારી બા ના સ્વભાવની વક્રતાથી હું ભયંકર રીતે ઘવાયેલો છું. કબૂલ છે તારી વાત, પણ એની વક્રતામાં પણ તારું ભલું કરવાની જ લાગણી હતી. શેરડીનો સાંઠો ગમે તેટલો વાંકો ચૂકો હોય, એનો રસ તો મીઠો જ લાગવાનો. નદીનું વહેણ ગમે તેટલું વાંકું હોય, એનું પાણી તો મીઠું જોઈ વત્સલ. અને એવી જ કડવી કે વાંકી લાગે તેવી વાત શાંતિલાલ કહેવા માંગે છે. તું તારી વાઇફને તેડાવી લે, એમાં તને જ ફાયદો છે. પણ એ વાત હવે શક્ય નથી. એ ભાઈ સાથે મારે કઈ નિસ્બત નથી, એણે આ ઘરને નરક બનાવી દીધું છે. આ ઘરને નરક બનાવવામાં તું પણ એટલો જવાબદાર છે. દારૂ અને સિગરેટ્સ એના પ્રતીક છે. સુધારું તો તારે પણ પડશે દીકરા. તને ભલે મમતા સાથે નિસ્બત ન હોય, પણ તારે તારા દીકરા સાથે નિસ્બત રાખવી પડશે. સુરજ મોતના બિછાને છે, અને જો એને કઈ થઈ ગયું તો એ પાપનો જવાબદાર તું હોઈશ. તું અન્ડરસ્ટેન્ડ? બંધ કરો તમારો બકવાસ બાપુજી. દીકરા સાથેનો સંબંધ તમે કેવો નિભાવ્યો છે એની મને બરાબર ખબર છે. મિલકતની વહેંચણી વખતે મોટાને મોટું પોટલું બાંધી આપી મને અન્યાય કર્યો, ને આજે તમે મને બાપનો ધર્મ શીખવવા બેઠા છો? બંધ કરો, શાંત થાઓ. તમે બંને જણાએ આ શું ઉપાડો લીધો છે? હસુ એને કહી દે કે જે વિશે મને ખબર ન હોય એની મારી સાથે વાત ન કરે. અને તમે પણ એને કહી દો કે મમતાની મમત છોડી દે. આ ઘરની 4 દિવાલો વચ્ચે એમને રહેવા મળે છે તો છાના મના પડ્યા રહે ઘરમાં, મારા અંગત જીવનમાં ડગડગ ન કરે. બોલવામાં વિવેક રાખ છોકરા, તું તારા બાપ સાથે વાત કરી રહ્યો છે ને તમે તમારા દીકરા સાથે. બસ આમાં જ તમારા આવા ઝઘડાઓમાં જ ખલાસ થઈ ગયો છે તમારો સુરત. અરે કઈ ભાન પડે છે તમને બને જણાને? જા વત્સલ, તું હોસ્પિટલ જા. તારી વાઇફને તારે બોલાવી ન હોય તો ન બોલાવતો, પણ અત્યારે તું સુરત પાસે જા, તારી એને ખૂબ જ જરૂર છે. દિવસ પેપર રેડી છે, હું છૂટો થવાનો એ વાત નક્કી છે. કહી દેજો તમારા શાંતિલાલને. જોયું તે જોયું હસમુખ કેવો સ્થળને ફળ બોલી રહ્યો છે. એનો મોટો છોકરો પરણવા જેવો થયો ને એ ડાયવોર્સની વાત કરે છે, કઈ શરમ છે ને? આવાને તો ભગવાન પણ માફ નહીં કરે. પ્રિન્સિપાલ મિસ્ટર શાંતિલાલ પટેલ, તમે શિક્ષક છો તેથી છોકરાઓને માફ કરતા શીખ્યા નથી, પણ વત્સલ તો તારો દીકરો છે, એને ક્ષમા આપતા શીખ અને થોડું બરદાસ્ત કરતા પણ શીખ. બરદાસ્તની પણ એક હદ હોય છે. આજની દુનિયામાં મા બાપ થવું એ પણ એક ગુનો બની ગયો છે. હસુ આ મારી જ નહીં
समस्त पितागण नी वेदना छे। मां बाप ना आनंद उपकार ने पळ वार मां भूली जईने एना कर्तव्य जवाबदारी खंखेरी ने छोकराओ પોતાની મરજીના માલિક બની જાય છે। દીકરાઓ એ કેમ ભૂલી જાય છે કે મા બાપ અમારા જન્મદાતા છે। પણ એ મા બાપની ઉપર પણ એક તત્વ છે, એ છે ભગવાન, જે મા બાપના પણ મા બાપ છે। એ પણ એવો આગ્રહ નથી રાખતા કે એમના સંતાનો ભક્ત જ હોવા જોઈએ। રાવણ, કંસ, હિટલર, લાદેન પાક્યા છે ને આજ પૃથ્વી પર। અરે સર્જનહાર જયારે મૌન બનીને પોતાના સંતાનોના કરતૂતો નિહાળી રહ્યો છે ત્યારે તું તો માત્ર એક પિતા છે, સંતાન ઉત્પન્ન કરવાનું એક નિમિત્ત માત્ર। પણ હું મૂંગો મરવાનો નથી હસમુખ, એના જન્મ માટે હું જવાબદાર હોઉં તો એના કારમાં ભયાનક પરાજય માટે પણ હું જવાબદાર બનીશ। અરે વિચારોના ઘર્ષણને એટલી હદી આગળ ન વધાર શાંતિ, એ જેથી તે લાગણીના સંબંધોને છિન્ન ભિન્ન કરી નાખે। તારી બુદ્ધિની ગરમીએ તારા હૃદયની લાગણીના પુષ્પને સૂકવી નાખ્યું છે। તારા આક્રોશને શાંત કર શાંતિ, આક્રોશને શાંત કર। પણ એના શબ્દોથી મારું હૈયું બલવાઈ ગયું છે હસમુખ, હૃદયમાં આગ લાગી છે। હસું મેં મિલકતની વહેંચણીમાં મોટાને વધુ શા માટે આપ્યું છે એનું રહસ્ય ઘરના ને કોઈને નથી ખબર, એક તું જાણે છે। જન્મથી મોટો એક જ કિડની પર જીવી રહ્યો છે, ન કરે નારાયણ અને એને કશુંક થઈ જાય તો। શાંતિ, દીકરાઓ જયારે પુખ્ત વયના થાય ને ત્યારે ઘરના આવા કંઈ પણ રહસ્યો, એવા કોઈ ભારે નિર્ણયો, એની ચર્ચા આપણા દીકરાઓ સાથે આપણે કરવી જોઈએ। પણ આ તક તે ગુમાવી દીધી છે, આ વાત વત્સલને નહીં કરીને તેના હૃદયની દુખતી નસ દબાવી છે। વત્સલ લાગણીહીન નથી, આ વાત કદાચ તેને જણાવી હોત તો બંને ભાઈઓ વચ્ચે મીઠાશના સંબંધ હોત। ચાલ ચાલ માની લો કે મારી ભૂલ છે, પણ બાપ સાથે વાત કરવાની એની રીત ઉચિત હતી? શાંતિ, મા બાપ પોતાના લાડકવાને કાળજીપૂર્વક સાફ પણ કરે છે અને પ્રસન્નતાપૂર્વક માફ પણ કરે છે। તું એને માફ કરી દે, તું હળવો થઈ જઈશ। ક્ષમા આપવાથી પોતાના હૈયામાં શાંતિના ફુવારા છૂટે છે, ને તારું તો નામ જ શાંતિ છે, ઘરનો તું મોભી છે। તું જો સહન કરતા નહીં શીખે, ક્ષમા આપતા નહીં શીખે તો આ ઘરની શાંતિ કેવી રીતે અખંડિત રહી શકશે? શાંતિ કેવી રીતે અખંડિત રહી શકશે? હસુ બોલાવો, બોલાવો મારા વત્સલને, મારે એની માફી માંગવી છે। ના 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 બાપુજી, ના, ભૂલ ભૂલ તો મારી જ છે, માફી મારે માંગવાની હોય। મેં તમને સમજવામાં ભૂલ કરી છે બાપુજી, મને માફ કરો, મેં તમારી બધી જ વાતો સાંભળી લીધી છે અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બાપુજી। હા, હું મારો પુત્ર ધર્મ, કુટુંબ ધર્મ ભૂલ્યો હતો, મને માફ કરો બાપુજી, મને માફ કરો। એક્સરે ને સોનોગ્રાફી તું વાંચી શકે બેટા, પણ આંતરમનનો એક્સરે નથી પડતો, એટલે એ તું ક્યાંથી વાંચી શકે? એમાં તારી ભૂલ નથી। આજે મને આનંદ થયો, ખૂબ આનંદ થયો કે તારા મા બાપની લાગણીને તું સમજી શક્યો। પણ સાચું કહું તો હું પણ તને સમજવામાં થાપ જ ખાઈ ગયો હતો। અંતકરણમાં સમજણનો સૂરજ ઉગે પછી જ મનમાં સમાધાન પ્રગટે। તમારા બેના આત્મામાં સમજણનો સૂરજ ઉગી ચૂક્યો છે, એનો મને પણ આનંદ છે ને ભાઈ। અંકલ, બાપુજી, કોઈ પણ વ્યક્તિ કારણ વગર કંઈ પણ કાર્ય નથી કરતી, આપણે માત્ર એને સમજતા શીખવાનું છે અને એ વાત હું આજે શીખી શક્યો છું। થેન્ક યુ બાપુજી, થેન્ક્સ અ લોટ,
હવે હું સુરતની નજીક વધુ સારી રીતે પહોંચી શકીશ. હું જાઉં છું હોસ્પિટલમાં બાપુજી, હું હોસ્પિટલમાં જાઉં છું. જા જા વત્સલ, તું હોસ્પિટલ જા. હસુ, વર્ષોની તાણ આજે હળવી થયો એમ લાગ્યું. શાંતિ, વત્સલની વાત પરથી મને એક વાત યાદ આવી ગઈ. દરિયા કિનારે રેતીમાં કોઈ અંગ્રેજીમાં છ લખ્યું હતું, એટલે કે 6. ત્યાં બે મિત્રો ઉભા ઉભા ઝઘડતા હતા. એક કહે આ 6 છે, તો બીજો કહે આ 9 છે, અને એક નાનકડી વાતમાં બંને ઝઘડી પડ્યા. બેની વાત સાંભળી એક બુદ્ધિશાળીએ બંનેની જગ્યા ફેરબદલી કરી નાખી. ત્યારે બંનેને સમજાયું કે બે સાચા હતા. એમ સામેવાળી વ્યક્તિની જગ્યાએ આપણે અને આપણી જગ્યાએ રહીને સામેવાળી વ્યક્તિ જો સઘળા વિચાર કરે તો સંબંધમાં ક્યારે તિરાડ ન પડે. હા શાંતિલાલ, બાપુજી. કોણ? અરે બેટા વિનય, તું આવ. આવ દીકરા, બેસ. બહુ દિવસે આવ્યો ને? બાને મળવા આવ્યો છું. આ તો તારી તીરથ કરવા ગઈ છે બેટા. શું કામ હતું તારી બાનું? મને પૈસાની તાત્કાલિક જરૂર છે. હા, પણ તો તારી બા પાસે શું કામ માંગે છે? તો તમે આપો. અમારી પાસે જે હતું એ તો તમને બંનેને વેચી દીધું છે. તેમ છતાંય હજુ તમારી પાસે છે જે તમે મને આપવા ઈચ્છતા નથી. અમારી મરણ મૂડી સિવાય અમારી પાસે બીજું કશું જ નથી બચ્યું. બેંકમાં બાના નામે હજુ એ 2 લોકર છે. તમારી પાસે કશું જ નથી તો લોકર શા માટે રાખ્યા છે? એ અમારો અંગત મામલો છે. તો અમે તમારા દીકરા, તમારા માટે અંગત નથી એમ જ ને? એમ કેમ બોલે છે તું? તને ફ્લેટ અપાવી દીધો, દુકાન કરી દીધી, ધંધો જમાવી આપ્યો. એ બધું મને ગણાવવાની જરૂર નથી. એ તમારી ફરજ હતી અને તમે કર્યું. તો તારી ફરજ શું છે અમારા માટે? ઘરડે ઘડ પણ અમારો આશરો છીનવી લેવાની? તમારે તો બહુ મોટો સહારો છે વત્સલનો. એને તમે જેટલો સુખી કર્યો છે એટલો જ તમે મને અન્યાય કર્યો છે. દવાખાનું, હોસ્પિટલ, મશીનરી, મોટરકાર, સોફા સેટ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, શું નથી એની પાસે? એ બધું એને એની જાત કમાઈથી ઉભું કર્યું છે વિનય. પણ એમાં તમારી આપેલી સંપત્તિનો બહુ મોટો ફાળો છે, અને તમારી એ સંપત્તિમાંથી મારા હકનો ભાગ માંગવા આવ્યો છું. તમે મને આપો છો કે પછી તું અમારી લાશને ઠાઠડીમાં બાંધવાની તૈયારી કરીશ એમ જ ને? મારા હક માટે કોર્ટમાં જઈશ. આ હિન્દુસ્તાન છે વિનય, હિન્દુસ્તાન. તું ભૂલી ગયો કે તું અમને કોર્ટમાં ઢસડી જઈશ ને કેસની સુનાવણી થશે? એટલા વર્ષોમાં તો આ ખોળિયામાંથી અમારું પ્રાણ પંખેરું પણ ઉડી ગયું હશે. જા જા, તું તારે કોર્ટમાં ઢસડી જા તારા મા બાપને. છેલ્લે છેલ્લે જેલના સળિયા ગણવાના છે ને તો હે ગણી લઈશું. શાંતિલાલ પાછા અકળાઈ ગયા તમે. પણ જો ને, તું જોતો ખરો, એના બાપને ધમકી આપે છે. મને ખબર છે કોની ચાલે ચાલ ચાલી. બાતરે તમે આડે પાટે ચડાવી રહ્યા છો બાપુજી. આડે પાટે તું ચડી ગયો છે છોકરા. મા બાપના ઉપકારોનું ઋણ ભૂલીને પારકી પરણેતરની ચાલે ચાલી રહ્યો છે. 5-15 વર્ષથી પૈણીને આવી છે એના પર આંધળો વિશ્વાસ છે, ને જેની કુખે જન્મ લીધો એને કોર્ટમાં ઢસડી જવા છે. મને થઈ રહેલા અન્યાયની વાત કરવા આવ્યો છું. તમે ન્યાય કરો છો કે હું કોર્ટમાં જાઉં? વિનય સાંભળ, ન્યાયની વાત અદાલતમાં કે બજારમાં હોય, પણ ઘરમાં તો પ્રેમનું જ પ્રાધાન્ય હોય, એમાં જ ઘરનું ગૌરવ છે. એ બધી વાતોમાં મને કોઈ જ રસ નથી. રસ કેમ નથી? તું ન્યાયની વાત કરે છે તો અમે પણ ન્યાયની વાત કરીએ છીએ. અદાલતી ન્યાયમાં એક ઘરમાં અજવાળું થાય છે તો બીજા ઘરમાં અંધારું. એકના પરાજય પર બીજાના વિજયની ઇમારત ચણાય છે. હું એમ કહેવા માંગુ છું વિનય, કે અદાલતમાં ન્યાય ભલે શોભતો હોય, પણ ઘર તો કર્તવ્ય પરાયણતાના ખ્યાલથી જ ગૌરવ પામે છે. અધિકારની વાત પરાયાની વચ્ચે ભલે થતી હોય, પણ પોતાનાઓની સાથે તો ત્યાગની જ વાત શોભે.
ઘરમાં રહીને કોણે કેટલું ત્યાગ્યું છે ને કોણે કેટલું રાખ્યું છે ને તેની મને બહુ સારી રીતે ખબર છે. વિનય, તને ખબર છે એનાથી એક વધારે વાત મને ખબર છે. મને લાગે છે કે નહીં, એ વાત કહેવાનો વારો આવી ગયો છે. નહીં અસુ, નહીં, એ વાત તું નહીં કરે. તું મારી સાથે વચનથી બંધાયેલો છે. કેમ? હમણાં જ તો આપણે નિર્ણય લીધો કે ઘરના સભ્યો પુખ્ત વયના થાય તો નિખાલસ ચર્ચા થવી જોઈએ, અને એ જ વૈમનસ્ય ટાળવાનો એકમાત્ર ઉપાય છે. વિનય, આ તારો બાપ છેલ્લા 35 વર્ષથી એક જ કિડની પર જીવી રહ્યો છે, અને એની બીજી કિડની એટલા જ વર્ષથી તારા શરીરનો કચરો સાફ કરી રહી છે. યુ નો ધેટ? હસુ કાકા, દરેક ઘરમાં દરેક મા બાપે આવો ને આટલો ભોગ આપ્યો જ હોય એવું નથી, પણ તેમ છતાં એટલું જ ચોક્કસ કહીશ કે આપણા મા બાપના ઉપકારનો ચોપડો બહુ મોટો હોય છે. પહેલા એનું ઋણ કદી ચૂકવી શકાતું નથી, એનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. વિનય, હસુ કાકા, મા બાપના આવા ઉપકારનું આથી કેવું વરવું સત્ય? અરે એ જ તો આંખે દેખ્યું સત્ય છે, અને બીજું પણ કડવું સત્ય જાણી લે, તું પણ એક જ કિડની પર જીવી રહ્યો છે. બાપુજી, કદાચ કાલે ઉઠીને તને ડાયાલિસિસ પર રાખવું પડે તો તેના માટે 50 તોલા સોનાના દાગીના એ લોકર્સમાં તારા મા બાપે તારા માટે તૈયાર રાખ્યા. બસ 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 કરો હસુ કાકા, હું સ્વાર્થથી આંધળો બની ગયેલો. બાપુજી, બાપુજી મને માફ કરો, તમારું આ ઋણ હું ક્યારે નહીં ચૂકવી શકું, હું ક્યારે નહીં ચૂકવી શકું. મા બાપ દીકરા પર ક્યારેય ઉપકાર નથી કરતા બેટા. સંતાનને સારી રીતે ઉછેરવામાં મા બાપનું ભવિષ્ય પણ ઉજળું જ થતું હોય છે. ઉઠ, ઉભો થઈ જા વિનય, શોક સંકોચ કાઢી નાખ અને ભૂલી જા બધી વાત. એટલું યાદ રાખજે, અમે મા બાપ તમારા જ છીએ અને તમારા માટે જીવીએ છીએ. હસુ કાકા, તમે આજે મારી આંખો ખોલી નાખી. આઈ એમ ઓલસો થેન્કફુલ ટુ યુ. વિનય, વાત નીકળી છે તો એક બીજી વાત પણ કહી દો, કુટુંબ ભાવના કેળવવામાં એ વધારે મદદરૂપ થશે. પોતાની સાથે થયેલા અન્યાયની વાત સંત પવન પર લખે છે, સજ્જન પાણી પર લખે છે, અને સ્વજન રેતી પર લખે છે. આપણે ઘરમાં એકબીજાના સ્વજન છીએ તો અન્યાય થતો હોય તેવું લાગતું હોય તો તેને રેતી પર લખીને ભૂસી નાખો. મન તો મોટું રાખો, નહીતર દુઃખનો અંધકાર આપણી આંખે અથડાશે. અંકલ, એકદમ સાચી જ વાત કરી તમે. હું ને મારી વાઈફ ભાવના, અમે બે જણાએ પૈસા માટે સંબંધોની લાગણીને હર હંમેશ ઠોકર મારી છે. સાચું કહું તો પૈસા માટે મેં ઘણું બધું કર્યું છે. નાણા માટે આવી ઘેછા ન રખાય વિનુ. આજે તે જ જોયું ને, તારા ઘરમાં તિરાડ પડી તેના કેન્દ્ર સ્થાને પૈસો છે, ધન છે. અને હું તો એમ કહું છું કે ગંદુ કે મેલું પાણી આપણે ક્યારેય પીતા નથી, પરંતુ વિચારો કે ધન ગમે તેટલા મેલા હોય તો પણ આપણે એને સ્વીકારી લઈએ છીએ. જો ગંદુ મેલું પાણી આપણને સતતું ન હોય તો શું આવા મેલા વિચારો ને મેલું ધન આપણને પચશે ખરું? અંકલ, આજે મારા જીવનનું એક અનેરું ભાથું લઈને અહીંથી જાઉં છું. હસુ કાકા, બાપુજી મને આશીર્વાદ આપો કે હું ઉજળું જીવન જીવી શકું. સુખી રહો બેટા, સુખી રહો. બાપુજી, હસુ દાદા, લ્યો આવી ગયો તમારો લાડલો. અરે વાહ, એટલી વારમાં પાછો આવી ગયો. બાપુજી, એવરીથિંગ ઇઝ ક્વાઇટ ઓકે, હવે ચિંતાનું કોઈ કારણ નથી. અરે હજુ તો સૂતો છે, એક કામ કર, એને અહીંયા 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 સેટી પર સુવડાવી દે. અરે
વિનુભાઈ તમે અહીં? તને અને સુરજને ખાસ મળવા આવ્યો છું. ભલે, આવો મારા ભાઈ, આવો. દાદા, દાદા, લ્યો સ્નેહલ પણ આવી ગયો. હાયલા, આટલા બધા વડીલો આજે એક સાથે આ ઘરમાં? અરે હું સાંજે આવ્યો ત્યારે તો કોઈ નહોતું. અરે ભાઈ, સુરજને હોસ્પિટલમાં લઈ ગયા હતા એટલે કદાચ ઘરમાં કોઈ નહીં હોય. સુરજને હોસ્પિટલ લઈ ગયા હતા? સુરજને હવે સારું તો છે ને? હા, હવે કોઈ તકલીફ નથી, માત્ર આરામની જરૂર છે. થેન્ક ગોડ. તો પપ્પા, હવે મુદ્દાની વાત કરું. મારી જિંદગીનો એક અતિ મહત્વનો નિર્ણય લેવાનો છે, એમાં તમારા બધા વડીલોના માર્ગદર્શનની જરૂર છે. પણ એવો તે કેવો નિર્ણય છે તારો? પપ્પા, આઈ સ્ટુડ સેકન્ડ ઇન યુનિવર્સિટી. આઈ હેવ કમ્પ્લીટેડ BCA. ગુડ, વેરી ગુડ, ડન એઝ એક્સપેક્ટેડ. હા, જીવતો રહે બેટા, જીવતો રહે, આવીને આવી જ પ્રગતિ કરતો રહેજે. કોંગ્રેચ્યુલેશન સ્નેહલ. થેન્ક્સ ટુ એવરીબડી. નાવ પોઈન્ટ નંબર ટુ. આ બીજો કાગળ મારા હાથમાં જુઓ છો, તે પત્ર છે એક છોકરીનો, જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું. પહેલા માસ્ટર ડિગ્રી તો મેળવી લે, પછી દીકરી લાવજે કોકની. ને ઘરના વાતાવરણની તને નથી ખબર? પપ્પા, તમારી જેમ મારી પાસે પણ સમય ઓછો છે. તમારી અને મમ્મીની ફાર ગતિ થાય તે પહેલા હું લગ્ન કરી લેવા ઈચ્છું છું, અને તમને ના મંજૂર હોય તો હું અલગ રહીશ. તમારા ખભે બંદૂક નહીં ફોડું. આ હાથ મારા મજબૂત છે, ગમે તે કામ ધંધો શોધી લઈશ. બોલતા પહેલા 100 વાર વિચાર કરવો ને 1 વાર પગલું ભરવું. 100 વાર વિચાર કર્યા પછી જ રજૂઆત કરું છું. માય પોઈન્ટ નંબર 3. આ એક અત્યંત સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબની છોકરી છે. નામ એનું પ્રીતિ છે. નારાયણભાઈ મહેતાની એ દીકરી થાય. હસુ કાકા, તમે તો એને ઓળખો છો? હા હા હા. અરે ભાઈ, એ તો બહુ સારું સંસ્કારી ને સત્સંગી કુટુંબ છે, ને છોકરીને પણ બહુ સારી રીતે ઓળખો છો. તો એ જ છોકરીની શરત પ્રમાણે આ પત્ર મારે આપ સૌ વડીલો સમક્ષ વાંચવાનો છે. પણ એનો અર્થ શું છે? અમારા વિરોધ છતાં પણ જો તમારે પરળવું જ હોય તો તમે ભાગી જઈને પણ લગ્ન કરી જ લેવાના છો. હું એમ જ કરવા માંગતો હતો, પણ એને એને એના પેરેન્ટ્સ સાથે આ બાબત સીધી જ ચર્ચા કરી અને પછી આ પત્ર લખ્યો છે. એમાં એને હા પાડી છે કે ના એની મને પણ નથી ખબર. એ રહસ્ય જાણવા માટે હું પણ આતુર છું. લેટ મી રીડ ધ લેટર ફર્સ્ટ. વાચ વાચ દીકરા વાચ, જોયે તો ખરા શું લખ્યું છે એને. સ્નેહલ, મેં જે નિર્ણય લીધો છે તે સમજણપૂર્વકનો અને મારો પોતાનો છે. મારી જિંદગી પર મારો પોતાનો અને તારો અધિકાર હોઈ શકે, પણ એથી વિશેષ મારા જન્મદાતા, મારા માતા પિતા ભાઈ બહેનનો હતો અને છે. હું તેમને સુખ ન આપી શકું તો કાંઈ નહીં, પણ મારા કોઈ અણછાચતા પગલાની અસર એમની જિંદગી પર તો ન જ પડવી જોઈએ ને. કુટુંબ કે સમાજના વિદ્રોહથી ડરીને ભાગીને પણ જો આપણે લગ્ન કરશું તો આપણા બેયના પરિવારજનો માટે એક કલંકરૂપ અને આઘાતજનક ઘટના બની રહેશે. એક બાજુ આપણા સંબંધનો સ્વાર્થ અને બીજી બાજુ મારા કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય. મારી પાસે 2 જ રસ્તા હતા સ્નેહલ, કાં સ્વાર્થ કાં સમર્પણ. અને ત્યારે ત્યારે મારા ગુરુના શબ્દો મને યાદ આવ્યા, બીજાના ભલામાં જ આપણું ભલું, બીજાના સુખમાં જ આપણું સુખ, અને અંતે અંતે સમર્પણનો વિજય થયો. મારા માતા પિતાના વાત્સલ્યનો વિજય થયો, મારા ભાઈ બહેનના સ્નેહ બંધનનો વિજય થયો. મારા જીવનમાંથી મેં પ્રેમનો છેદ નથી ઉડાડ્યો, પણ મેં મારા પ્રેમને પરિવર્તિત કર્યો છે. મારા કુટુંબીઓને ચાહી મેં પ્રેમનું ઉર્ધ્વીકરણ કર્યું છે. આશા છે કે તમે મને સમજી શકશો. હું ઈચ્છું છું કે આપણા લગ્ન બાબતમાં
આપણા વડીલો એકમેકને મળે અને નિર્ણય કરે. જો ભગવાનની મરજી હશે તો આ જન્મે ભેગા થઈશું, અન્યથા મારા છેલ્લા જય સ્વામિનારાયણ. બાપુજી, આ તો કમાલની છોકરી કહેવાય, એની નૈતિક હિંમતને ખરેખર દાદ આપવી જોઈએ. અરે ભાઈ, આ કઈ પત્ર નહોતો, આ તો એનું હૃદય બોલતું હતું. હૃદય, એના લખેલા એક એક શબ્દમાંથી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર ધબકે છે. સંસ્કાર ભાઈઓ, પ્રેમના રૂપાળા નામ તળે ભોપાળા કાઢતા યુવાન યુવતીઓ માટે આ પ્રેમની જ્યોતિ પ્રીતિ સાચા અર્થમાં આદર્શ પુરવાર થઈ શકે છે. સોરી અંકલ, મારે ન કહેવું જોઈએ, પણ એના આવા આદર્શ વિચારોથી જ હું એના તરફ આકર્ષાયો હતો. તો એ તારા ગુણોથી જ આકર્ષાય હશે ને, પણ આકર્ષણનું ગાંઠ પણ એને મહાત ન કરી શકે. લવાય લવાય બેટા, લવાય પુત્ર, વધુ તો આવી જ ઘરમાં લવાય. શું કહે છે વત્સલ? હાસ તો ભળી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ સ્નેહલ. પણ બાપુજી, આ છોકરીએ તો મારી આંખો ખોલી નાખી. પ્રેમનો આવો વિશાળ અર્થ થઈ શકે, પ્રેમમાં સમર્પણ જ હોઈ શકે, પ્રેમ કર્તવ્ય પારાયણ હોઈ શકે, એ તો આજે જ જાણ્યું. મારા લગ્નના 22 વર્ષ પછી મને પ્રેમનો પદાર્થ પાઠ શીખવા મળ્યો, અને એ પણ મારી આગંતુક પુત્રવધુના હસ્તે. સ્નેહલ, તારી મમ્મીને સમજવામાં હું થાપ ખાઈ ગયો હતો, પણ હવે મારી આંખે બંધાયેલા પાટા પ્રીતિએ ખોલી નાખ્યા છે. સ્નેહલ, યોર મમ વિલ કમ બેક. રિયલી પપ્પા? યસ સર, 100% શ્યોર. થેન્ક યુ વેરી મચ પપ્પા. મમ્મી મમ્મી મમ્મી, તું ક્યાં છે? તું ક્યાં છે મમ્મી? તું જ્યાં હશે ત્યાંથી હું તને શોધી કાઢીશ. મમ્મી, તું તું અહીંયા બેઠી છે? ચાલ ઉભીતા, ચાલ ચાલ. આ તો બધું ઉજ્જડ છે, વેરાન છે બધું. ઉભીતા મમ્મી, પ્લીઝ ઉભીતા, હું તને લેવા આવ્યો છું. હવે આપણે ઘરે કોઈ તકલીફ નથી. ના ના, ચિંતા ના કર, પપ્પા તને કાંઈ નહીં કરે. હા, એમને ડ્રિંક્સ લેવાનું છોડી દીધું છે, સિગરેટ પણ પીતા નથી. તારી સાથે તેઓ ક્યારેય નહીં ઝઘડે. એમને એમને મને પ્રોમિસ આપ્યું છે. થોભી જા વત્સલ, થોભી જા. એ સપનો જુએ છે, એના હૃદયને હળવું થવા દે, બોલી નાખવા દે, એને બોલી નાખવા દે. માં માં માં, તું રડે છે? તું રડી લે મમ્મી, બહુ દુઃખ થાય છે લે, તો તું રડી લે, તારું દુઃખ હળવું થઈ જશે. તને અહીં નથી ગમતું ને? મને નથી ગમતું તારા વગર, ક્યાંથી ગમે? તું અહીં એકલી ને હું ત્યાં એકલો. મમ્મી ચાલ ને, આપણે ઘરે જઈએ, ઘરે હવે બધા સુધરી ગયા છે. શું બકવાસ કરે છે આ છોકરો? શાંત, એકદમ શાંત. અરે અરે મમ્મી, જો મહારાજ આવ્યા છે, તું જોવે છે ને માં? તને દેખાય છે ને? જો જો, સાંભળ્યું મને શું કહે છે તે? તેઓ કહે છે કે તારો લખેલો કાગળ મને મળી ગયો છે. તેઓ કહે છે કે મમ્મીને કહે કે રડે નહીં. મમ્મી ચાલ ચૂપ થઈ જા, ચૂપ થઈ જા. જોઉં તો કાલે સવારે પપ્પા તને લેવા આવશે. દાદાને કઈ કહેવાનું છે? હા મમ્મી મમ્મી, સાંભળ્યું તે? ખાલી દાદા જ નહીં, કુટુંબમાં બધાએ ભેગા રહીને કરવાનું છે. એક મિનિટ ઉભા રહો. આ તમે બોલો છો તે હું ભૂલી જઈશ, એના કરતા મને લખી જ લેવા દો ને. હા, પહેલું, ઘરમાં બધી એક જ ફેમિલી છે, જુદાપણું માને તો કુટુંબમાં તિરાડ પડે.
માટે કુટુંબમાં જુદાપણું માનવું નહીં. બરાબર. બીજું, માતા પિતાએ પોતે જ સંપીને રહેવું. નોકરી ધંધો તો છે જ, પણ એમાંથી બે જણાએ સમય કાઢી ઘરમાં અને બાળકો પર વિશેષ ધ્યાન આપવું. હે મમ્મી, આ તો તમારી ને પપ્પા માટેની વાત છે. ત્રીજું, નાનાએ મોટાને આદર આપવો, પગે લાગવું, આ તો મારા માટેનો નિયમ. ચોથું, જેમ આપણી દીકરી છે તેવી જ લાગણી દીકરાની વહુ પ્રત્યે રાખવી. હૈલા, આ તો દાદીમા માટેની વાત છે. પાંચમું, રોજ રાત્રે નિયમિત ઘર સભા કરવી, મોટાએ બાળકોને સત્સંગની વાત કરવી, ઘરના સભ્યો ભેગા મળી સત્સંગ કરે, કુટુંબના પ્રશ્નોની ચર્ચા કરે, તેનું નિરાકરણ કરે. બરાબર. છઠ્ઠું, ઘર મંદિરમાં આરતી થાળ રોજ કરવા, કારણ કે ઘર પણ એક મંદિર છે. વાહ, આ તો યાદ રાખવા જેવી વાત છે. સાતમું, સ્વભાવ તો દરેકના છે, પણ દરેકના સ્વભાવને અનુકૂળ થવું એ મોટાની મોટાઈ છે અને નાનાની ફરજ છે. મહારાજ, આમાં કઈ સમજ ના પડી. અરે અરે મહારાજ, ક્યાં ગયા, ક્યાં ગયા તમે? શું થયું બેટા, શું થયું તને? હા, અરે શું થયું, શાનો વલોપાત કરે છે? મહારાજ, હમણાં જ તો અહીંયા હતા. અરે, હમણાં જ તો મને કાગળ લખાવતા હતા. શાંત થઈ જા દીકરા, શાંત થઈ જા, એ તો તારું સ્વપ્ન હતું. ના, એ સ્વપ્ન નહોતું, મહારાજ ખરેખર આવ્યા હતા. હા, ખરેખર મહારાજ આવ્યા હતા. એ સપનું નહોતું ભાઈઓ, સુરતમાં સાક્ષાત પ્રેરણા કરીને સંદેશ લખાયો છે એમણે આપણા માટે. વાંચો ભાઈઓ, વાંચો, એક એક અક્ષર ઉકેલાય છે. બાકી નાનકડા બાળકના મનમાંથી આવા વિચારો નીકળે ખરા? ભાઈઓ, મહારાજના આદેશો પ્રમાણે જો ગૃહસ્થ જીવન જીવાય તો ઘરમાં ક્યારેય તિરાડ ન પડે, ક્યારેય તિરાડ ન પડે, ક્યારેય તિરાડ ન પડે. વત્સલ, તારો દીકરો સુરત આજે માત્ર તારા કુટુંબનો જ નહીં, પણ સમસ્ત ગૃહસ્થ ગણ માટે સુરદીય સેતુ બન્યો છે. અને એ જ સુરદીય સેતુને સહારે હું મારા કુટુંબમાં પડેલી તિરાડનો અંત આણું છું બાપુજી. દીકરાઓ, ચાલો ચાલો તમારી મમ્મીને તેડી લાવીએ. વાહ મહારાજ, વાહ. 25-25 વર્ષોથી જે કુટુંબમાં પડેલી તિરાડને પૂરવા હું અથાક પ્રયત્ન કરતો હતો, એ કુટુંબની તિરાડને તમે માત્ર ગણતરીની મિનિટમાં જ ઝડપે સલાહક પૂરી દીધી. ભાઈઓ, ભગવાન ને સંતની આ જ રીત છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ મુદ્દાની વાત તેઓ આપણને સમજાવી જાય છે. એ સમજ તો એમણે આપણને આપી, પણ હવે બાજી આપણા હાથમાં છે. તો જોજો, આપણા કુટુંબમાંથી તિરાડની રાડ ન પડવી જોઈએ ભાઈઓ. એ મોટા ભાઈ, પપ્પા, ચાલો ચાલો મમ્મીને લેવા જઈએ. ચાલો ચાલો ચાલો. એ પપ્પા, દાદા, જુઓ જુઓ આપણા કુટુંબમાં કેટલા બધા છે. સુરત સાથે વત્સલ, વત્સલ સાથે મમતા, મમતા સાથે સ્નેહલ, સ્નેહલ સાથે પ્રીતિ, અને આ બધાની સાથે આપણા સૌના દાદા શાંતિ, અને એમની સાથે વિનય, અને વિનય સાથે ભાવના. બોલો, કેવું સરસ આપણું કુટુંબ છે અને કેવું સરસ મારું ઘર છે. પ્રેમના સાગર હિલો ઉડે, સ્નેહની સરિતા વહે. પ્રેમના સાગર હિલો ઉડે, સ્નેહની સરિતા વહે. સુરદના
तारे रणक तू घर सूरद ना तारे रणक तू घर जय महादेवो रहे जय महादेवो